તો થરાદા વજગની મહિલાઓ પાણી માટે આજે પરબત પટેલ મંત્રીશ્રીના ઘરે પહોંચી હતી અને મંત્રીશ્રીના ઘરે આગળ જઈ અને પાણી ના મળતા આખરે હોબાળો મચાવ્યો હતો. અગાઉ પણ વજેગઢના 200 પરિવારોએ લેખિતમાં પાણી પુરવઠાને રજૂઆત કરી હતી, તેમ છતાં પરિણામ ના મળતા આખરે આજે ધારાસભ્ય તેમજ સિંચાઈ મંત્રી પરબત પટેલના ઘરે મહિલાઓ પહોંચી હતી અને રજૂઆત કરવા ત્યાં પહોંચી હતી, પરંતુ મંત્રીશ્રી ઘરે ના મળતા આખરે મહિલાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. મંત્રીશ્રીના ઘરે મહિલાઓ પહોંચી ત્યાં રોષ વ્યક્ત કર્યો હતો. પાણીનો પ્રશ્ન ઉકેલાય નહીં તો ઉગ્ર આંદોલનની પણ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી. પાણીની રજૂઆત માટે વજેગઢની મહિલાઓ મંત્રીશ્રી પરબત પટેલના ઘરે પહોંચી હતી. અગાઉ પણ મહિલાઓએ અને તેમજ લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, પણ પીવાનું પાણી ના મળતા આખરે કંટાળીને મહિલાઓ દ્વારા પરબત પટેલના ઘરે હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યાં પહોંચી અને રજૂઆત કરવા પહોંચી હતી, પરંતુ મંત્રીશ્રી ઘરે ના મળતા મહિલાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ બાબતે વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાયા છે થરાદથી અમારા રિપોર્ટર હાજાજી રાજપૂત. હાજાજી, પાણીની રજૂઆત માટે વજેગઢની મહિલાઓ પરબત પટેલ મંત્રીશ્રીના ઘરે પહોંચી હતી, શું માહિતી મળી રહી છે? જે બિલકુલ જણાવી દઉં આપણે ખાસ કે થરાદ તાલુકાના જે મલુપુર ગામના જે સોસાયટી છે એની મહિલાઓએ જે પાણીના મુદ્દાને લઈ અને રજૂઆત કરવામાં આવી હતી. જો કે પંચાયતને પણ રજૂઆત કરતી, પંચાયત બાદ પાણી પુરવઠાને પણ રજૂઆત કરતા, ત્યારબાદ પાણી વિસ્તારમાં ન મળતા આજે મોટી સંખ્યામાં મહિલાઓ થરાદના જે ચાર તહેસીલ છે અને રાજ્યના મંત્રી પ્રભુભાઈ પટેલ છે એમને કરે મોટી સંખ્યામાં જે મહિલાઓ ધસી આવી હતી અને આવીને મહિલાઓ તેમનો પાણીના મુદ્દાને લઈ અને રોષ વ્યક્ત કરી રહ્યું. પાણી પુરવઠાએ જયારે અગાઉ પણ મહિલાઓ જયારે રજૂઆત કરી હતી, આપણે 200 થી વધારે મહિલાઓ અને પુરુષો ત્યાં પહોંચ્યા હતા, પરિવારો પહોંચ્યા હતા અને પુરવઠાના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી અને પાણીના મુદ્દે અધિકારીઓએ પણ આશ્વાસન પણ આપ્યું હતું કે ટૂંક સમયમાં તમને પાણી આપી દઈશું, પણ એમને સંતોષકારક જવાબ જ આપવામાં ખાલી આવ્યો અને પાણી ન મળતા આજે આખરે તમામ વિસ્તારની જે મહિલાઓ છે મહિલાઓ રોષે ભરાઈ અને રાજ્યના મંત્રી જે પ્રભુભાઈ પટેલ છે એમને ઘરે જઈને ધસી આવી ત્યાં ઘરે જઈને રજૂઆત કરવાની, પણ જો કે રજૂઆત કરતા ત્યાંના મંત્રીશ્રી કે ઘરે કોઈ ન મળતા આખરે જે મહિલાઓ છે મહિલાઓ એક રોષ વ્યક્ત કર્યો હતો. જી, મંત્રીશ્રી ઘરે ના મળ્યા પણ મંત્રીશ્રી જોડે કોઈ ટેલિફોનિક વાતચીત કરી, કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે મહિલાઓને? જી બિલકુલ, આપને ખાસ જણાવ્યું કે મંત્રી સાહેબને તો ફોન કર્યો, મંત્રી સાહેબનો ફોન લાગ્યો નહોતો, પણ જયારે એમના જે સંત છે એમના પુત્ર શૈલસભાઈ પટેલ છે એમના દ્વારા અમારી વાત થઈ હતી, એમણે કીધું હતું કે ભાઈ આ પાણીનો જે પણ કઈ મુદ્દો છે મહિલાઓ જે વિસ્તારનો મુદ્દો છે એ રજૂઆત ખરેખર જો વ્યાજબી છે એમને જે હોય એ ઘરે આવી ન કરવાની હોય, ખરેખર જે રજૂઆત જ છે એમને કરવી હોય તો લેખિતમાં આવીને મંત્રીશ્રીની ઓફિસે પણ કરી શકે, તો પાણી પુરવઠાની ઓફિસે પણ જોઈન કરી શકાય છે અને પંચાયતો પણ જોઈન કરી શકે. જે પાણીનો મુદ્દો છે પાણી પુરવઠા અને પંચાયતનો મુદ્દો છે અને રહી વાત ધારાસભ્યને, તો ધારાસભ્યને ઘરે આવીને રજૂઆત ન કરવાની હોય, ખરેખર તો એમને આવીને એમની ઓફિસમાં રજૂઆત કરવી જોઈએ અને ત્યાં આવીને રજૂઆત કરી ત્યાં લેખિતમાં અમે રજૂઆત પણ સાંભળશું, એમને જે પણ સંતોષકારક જવાબ આપવાનો છે અમે આપીશું. જી જી, આ બાબતે મહિલાઓ જયારે ત્યાં પહોંચી હતી મંત્રીશ્રી ઘરે ના મળતા આખરે મહિલાઓ અગાઉ પાણી નહીં મળે તો શું પ્રકારની ચિંતા ઉચ્ચારી છે, અગાઉનો શું કાર્યક્રમ છે? બિલકુલ, આપને ખાસ કરીને જણાવ્યું કે મહિલાઓ ત્યાં ચિંતા એવી વિચારી છે કે જો અમને પાણી નહીં મળે આવનારા સમયમાં અને જો અમારી આ રજૂઆત જે છે રજૂઆત હજુ સુધી સાંભળવાનું છે, તો અમે તમામ વિસ્તારની જે તમામ મહિલાઓ છે મંત્રીશ્રીના ઘરે આવી અને ભૂખ હડતાલ ઊંડે આવવાની પણ ચિંતા ઉચ્ચારી છે. જી, આભાર સમગ્ર વિગતો આપો. તો થરાદના વજેગઢની મહિલાઓ મંત્રીશ્રી પરબત પટેલના ઘરે પહોંચી હતી, જ્યાં હોબાળો મચાવ્યો હતો. મંત્રીશ્રી ઘરે ના મળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. પીવાનું પાણી ના મળતા લોકોને પાણી માટે ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. પાણીની માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ ના મળતા આખરે મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. જો ટૂંકા સમયમાં જો પાણી નહીં મળે તો મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અવારનવાર રજૂઆતો કરવામાં છતાં પણ પાણી નથી મળતું ત્યારે મહિલાઓ આજે મંત્રીશ્રીના ઘરે રજૂઆત કરવા પહોંચી હતી, પરંતુ મંત્રીશ્રી ઘરે ના મળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. પાણીનો પ્રશ્ન ઉકેલાય નહીં તો મહિલાઓ દ્વારા આવનારા સમયમાં ભૂખ હડતાળ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારે પાણી મૂકવા ભલે 10 મિનિટ પાણી મૂકે બરાબર ને, અમારે પાણી મૂકવાની રજૂઆત કરવા આવ્યા. કઈ સોસાયટીમાંથી આવો? વજેગઢ એરિયા. અમે
અને પોણી ગારણીઓ છૂટે તાર રાવ ને ઓણો છકોણે બેહું છે બધા પોણી જાય ને પોણી જો અમારે પોણી ના બધા બંધ કરાવે તો પોણી ઘણો તો મરો પોણી ઘણો મરો રો જો ડોહા ઢોલિયા પડ્યો નવારો છે ને ઢોલિયો બગાડે ધોવા છે ને રો તો તો ને ઠીકા બગાડે છે તાર જો પોણી કોણ લેવા જાય ને ભાઈ ને બોરે તો બોરે દીધી કે પૂછી બે મારે છોકરો માં ભાઈ બોરે પાણી પીવા દેતો નથી ડોહા ત્યાં પડ્યા હડેલા તો ઢોલિયો છે ને ધોવો જો મારી માં ઢેગો તો થરાદના વજે ઘટના પરિવારો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ અહીંયા કોઈ જ ઉકેલ ન આવતા આખરે મહિલાઓ આક્રોશમાં મંત્રીશ્રીના ઘરે પહોંચી હતી. પરબતભાઈ પટેલ ધારાસભ્ય તેમજ સિંચાઈ મંત્રી છે, જેમના ઘરે આજે મહિલાઓ પહોંચી હતી રજૂઆત કરવા માટે. જ્યારે મંત્રી ઘરે ના મળતા મહિલાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. નહિવટ વરસાદના કારણે થરાદ જેવા સરહદી વિસ્તારોમાં સિંચાઈ માટે પણ પાણી નથી મળતું, જ્યારે વજેકટમાં પીવાનું પાણી પણ ના મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પરબતસિંહ પટેલના આગળ આજે મહિલાઓ રજૂઆત કરવા પહોંચી હતી, ત્યારે વજેકટમાં ક્યારે પીવાનું પાણી મળશે એ સમય જ બતાવશે.